અને એમની જે આ અથાક પરિશ્રમ છે તેમની જે આ કંઈક કરી છૂટવાની ભાવના છે તે જ તેમને બીજાથી અલગ બનાવતા હોય છે આજે આપણે આવા જ એક વ્યક્તિત્વ વિશે વાત કરવાના છીએ આજે આપણે વાત કરવાના છીએ એક એવા વ્યક્તિ વિશે કે જેમણે પોતે તો લોકોના ટોણા મેળા પણ સાંભળ્યા પરંતુ પોતાના જસ્બાને કાયમ રાખ્યો આજે આપણે વાત કરીશું મનોજભાઈ ભાવસાર વિશે તેઓ અમદાવાદના શાહપુર વિસ્તારમાં રહે છે શું થયું તેમની સાથે આજે આપણે વિગતે વાત કરીશું તો મનોજભાઈ ભાવસાર જણાવે છે કે એક સમયે પતંગની દોરીથી બચવા મેં સેફટી રિંગ બનાવી હતી અને આ ને હું મારી બાઇક પર લગાવીને ફરતો હતો જ્યારે હું નીકળતો તો લોકો મને જોઈને બૂમો પાડતા કે જો ગાંડો નીકળ્યો છે તો કેટલાક લોકો મારી પાછળ આવીને કહેતા કે ગાંડાને તો જુઓ જાણે પતંગની દોરી એને જ વાગી જવાની છે હવે લોકોના રક્ષણ માટે મેં બ્રિજ ઉપર તાર બાંધવાનું પણ શરૂ કર્યું પરંતુ લોકો ત્યારે પણ મને એવું કહેતા હતા કે આને શું એટલી પડી છે તમને એવું થશે કે આ કયા પતંગની યાદોને યાદ કરતા મનોજ ભાવસાર કહે છે કે બે હજાર છનું નું વર્ષ અને ઉત્તરાયણનો સમય હતો અમદાવાદના બ્રિજ પરથી પસાર થતી વખતે ગળામાં દોરી આવી ગઈ અને ઘાયલ થઈ ગયા હવે તેમને વારંવાર એવું થતું કે આ તો એક સામાન્ય ઈજા છે તો મને આટલી મુશ્કેલી થઈ પરંતુ કોઈ બીજી વ્યક્તિને તો કેટલી મુશ્કેલીઓ પડતી હશે આ બાદમાં એન્જિનિયર મનોજભાઈએ પોતાના વ્હીકલની આગળ એક સેફટી રિંગ બનાવીને લગાવી દીધી હવે જ્યારે પણ તેઓ રસ્તા પરથી નીકળતા એટલે લોકો તેમની મશ્કરી કરતા જ્યારે તેઓ બ્રિજ પરથી પસાર થતા હતા ત્યારે જ એક બેનને દોરી વાગવાને કારણે ઘટનાસ્થળ પર મૃત્યુ થઈ ગયું હવે આ દ્રશ્ય જોઈને મનોજભાઈને ફરીથી એવું થયું કે એવું કંઈક કરવું જોઈએ કે બ્રિજ પરથી પસાર થતા લોકોને બચાવી શકાય તો તેમણે અમદાવાદના બ્રિજ ઉપર તાર બાંધવાની શરૂઆત કરી તો ત્યારે પણ લોકો તેમની કામગીરીને જોઈને કહેતા હતા કે આને શું આટલી પડેલી છે હવે મનોજભાઈ આ બધી બાબત પર ધ્યાન આપવાની જગ્યા ઉપર કામગીરી શરૂ રાખી અને આજે સોળ વર્ષથી તેવા કામ કરી રહ્યા છે હવે મનોજભાઈ તાર બાંધવાની સાથે સાથે ઘાયલ થયેલા લોકોને પણ મદદ કરે છે તેઓ સાત વર્ષથી હેમોસ્ટેટિક જેલના પેડનો ઉપયોગ કરે છે હવે આ એક એવું પેડ છે જેનો ઉપયોગ કરવાથી જે લોહી વહેતું હોય તે એક જ મિનિટમાં બંધ થઈ જાય આપ સૌ કોઈને જાણીને આનંદ થશે કે મનોજભાઈએ આવા જેલ પેડની મદદથી એકસો સાઠથી એકસો સિત્તેર લોકોના જીવ પણ બચાવી લીધા છે હવે આ પેડની કિંમત પચીસસો રૂપિયા છે અને એનો ઉપયોગ મોટી મોટી હોસ્પિટલોમાં જ કરાય છે હવે મનોજભાઈ ભાવસારે દિવ્યભાસ્કર સાથે વાતચીત કરી તેમણે જણાવ્યું કે જ્યારે મેં મંજૂરી એ માંથી માંગી ત્યારે તેમણે અધિકારી રિપીટ હવે મનોજભાઈ ભાવસારે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં એમ પણ જણાવ્યું કે જ્યારે પહેલીવાર તાર બાંધવાની કામગીરી નક્કી કરી ત્યારે મને એ માંથી મંજૂરી મળી હતી લાઈટ ખાતાની ગાડી પણ અપાઈ ફાયર વિભાગની ગાડી અપાઈ અને વારંવાર કોઈ તકલીફ ન પડે અથવા ઈજા ન થાય એના માટે એકસો ની એક એમ્બ્યુલન્સ પણ સતત તેમની સાથે હોય છે જ્યારે પણ તેઓ તાર બાંધે તો એક ખાસ પ્રકારના મોજા પણ પહેરે છે હવે સારી બાબત એ છે કે આવા તાર બાંધવાને કારણે ઉત્તરાયણની દોરીથી થતા અકસ્માતમાં ત્રણ થી ચાર ડિજિટના જે આંકડા આવતા હતા તે સિંગલ પ્રમાણમાં આવવા લાગ્યા હવે એ વાતનું ખાસ દુઃખ પણ છે કે લોકો પ્લાસ્ટિકની અને ચાઇનીઝ દોરીથી આવા પતંગ ચગાવે છે મનોજભાઈ લોકોને બે હાથ જોડીને અપીલ પણ કરે છે કે લોકો સારી રીતે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરે એ માટે જોખમ લઈને નિસ્વાર્થ ભાવે કામગીરી તેઓ કરે છે પરંતુ જ્યારે બહાર નીકળે ત્યારે ગળામાં મફલર પહેરીને રાખો આ સાથે એ વાત પણ ધ્યાન રાખો કે જો વ્હીકલ ઉપર બાળકને લઈ મુસાફરી કરી રહ્યા છો તો તેને આગળ બેસાડવાની જગ્યા ઉપર પાછળ જ બેસાડે તો ફરીથી આપ સમક્ષ હાજર થઈશું ત્યાં સુધી જોતા રહેજો ખબર છે ડોટ કોમ